विसावदरथी 35 કિલોમીટર દૂર માં કનકાઈનું મંદિર આવેલ છે। આ મંદિર અતિ પ્રાચીન છે જ્યાં કનકાઈ માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે માતાજીનો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો। માતાજીને 56 ભોગનો અન્નપોટ ધરવામાં આવ્યો હતો જેના ભક્તોએ આનંદ લીધો હતો। આ તકે મુખ્ય યજમાન તરીકે મુંબઈના શેઠ અનિલભાઈ શાહ તેમજ તેમના પરિવાર સાથે યજ્ઞમાં બિરાજેલ હતા। આ તકે કનકાઈ મંદિરના ટ્રસ્ટી માનવ સેવા સમિતિના રમણીકભાઈ દુધાત્રા 10 નંબરભાઈ ગોસ્વામી પ્રગતિ મંડળના પ્રમુખ કૌશિકપુરી ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી વિસાવદર। અરણ્ય મધ્ય બિરાજતા માતાજી કનકેશ્વરી તીર્થધામની અંદર આજે માતા કનકેશ્વરીનો પાટોત્સવ એટલે કે જન્મદિવસ હતો। ઘણા માતાજીના ભક્તોએ આ માતાજીના પાવન અવસરનો દર્શનનો લાભ લીધો। સાથે સાથે અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર પણ અહીંયા બિરાજમાન છે કે જેઓને આ માતાજીના તીર્થધામની અંદર કુદરતના માધ્યમને કાંઈ કોઈ વિચારો કયો, કોઈ દ્રષ્ટિ કયો, કોઈ ભાવ કયો, કઈ ભાષાથી વાત કરવી, પણ એમણે અત્યારે 73મો યજ્ઞ આજે એમના તરફથી આ પરિવારના 73મો હવન પૂરો થયો છે ત્યારે આ પરિવારને પણ નતમસ્તકે વંદન। સાથે સાથે અમારે માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના માધ્યમથી સરકારશ્રીની ગાઈડલાઈન અને કોરોનાને ધ્યાને રાખી બધાને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી અને હરકોઈ માતાજીના ભક્તોને અહીંયા સેવા પૂજાનો લાભ મળ્યો છે। સાથે સાથે માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટનું અંગછત્ર ચાલે છે તેની અંદર હરકોઈ માઈ ભક્તોને નિઃશુલ્ક પ્રસાદની પણ વ્યવસ્થા છે અને આજે અનિલભાઈનો અન્નપોટ પણ છે તો બધાને માઈ ભક્તોને વિનંતી કરીએ છીએ કે અન્નપોટના દર્શનનો લાભ લઈને જાય। બોલો કનકેશ્વરી માતા કી, બોલો કનકેશ્વરી માતા કી। મારી પત્ની કિરણ અને શાહ, આ અમારું નવચંડી ભવન 73મો છે અને માતાજી અમને યોગ્ય ગણ્યા છે અને માતાજી અમને શક્તિ આપી છે કે અમને આટલું આવું પુણ્ય અને પાવન કાર્ય કરવા માટે અમને યોગ્ય ગણ્યા છે। પ્રકૃતિના માટે અને કોરોના માટે અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે બધાનું અહીંયા આવનારા માય ભક્તોનું તથા અમારું કુટુંબજનોનું અને ટ્રસ્ટીજનો બધાને ભલું થાય એવી અમારી માતાજી સાથે પ્રાર્થના છે।